साक्षात सत्संग रस तो अगम अपार थे सत्संग रस तो जी 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 तो पिए कोई पीहार सदगुरु वचन नाथ में थाव अधिकारी पानवा मेली दियो अंतरनु अभिमान मेली दियो अंतरनु अभिमान સદગુરુના વચનના અધિકારી થવું જોઈએ પ્રિયજનો. વચનનું પહેલું પગથિયું છે મારો તમારો સદગુરુ પ્રિયજનો. ઢોરને ખબર પડે, ઢોરને આખો દિવસ ચરવા જાય ને હાંજે આવે એટલે એના ખીલે જ ઉભું રહે કે નહીં. કલ્પના તો કરો, જે ખેતર જવું હોય મારે તમારે એ બળદને જોડી દો, એ રસ્તે ચડાવી દો, પછી કદાચ આપણે આપણા ગાડું લઈને જતા ઊંઘી જઈએ ને તો આપણા બળદ એ ખેતર જ ગાડું લઈને પહોંચાડી દે. આપણા ગાડાનું કઈ નક્કી નહીં હોય કોના ખેતરમાં જઈને કોને ડાયા ગણવા, બપોરે ખાતા ખાતા નક્કી કરજો. હા, જેને ભજન કરવું છે એને કોઈ માલમી ખયાલી પુરુષના પગમાં બેસવું જ પડશે, નહીં ચાલે. જવું હોય જામનગર તો જામનગરની જ બસમાં બેસાય કે નહીં. જામનગર જવું હોય ને અમદાવાદ ની બસ માં બેસી જાય તો જામનગર નો આવે. આવે સદગુરુ એવા માલમી છે પ્રિયજનો કે મારે તમારે જે મુકામે પહોંચવું છે અહીંયા જવાની બસ છે પ્રિયજનો, એ હાથ પકડીને બેહાડી દે બેસી જાય અને ન્યાજ ઉતારશે. જે પરિસ્થિતિને તમે ને હું બદલી શકીએ એમ નથી, જે પરિસ્થિતિને તમારાથી કે મારાથી બદલી શકાય એમ નથી, તો હે ભગવાન એ પરિસ્થિતિ સ્વીકારવાનું મને બળ આપ. આ સદગુરુ શીખવા દે. અને બીજી વાત, જે પરિસ્થિતિ આપણે બદલી શકીએ એમ છીએ તો હે ભગવાન એવાને મદદ કરવાનું મને બળ આપ. ભૂખ્યો હોય બે ત્રણ દિવસ નો અને આપણા ઘરે પડ્યું હોય અને એને આપવું, એની પરિસ્થિતિ તમે હું બદલાવી શકીએ એમ છીએ, એને જમાડી દો એટલે એની ભૂખ જતી રહેશે, તો એ સદગુરુ શીખવા દે. આધાર જોઈએ છે. તમે કહેતા હો તો જૂનું લગ્નનું ગીત આપણા શીખડાવ્યા ભક્તના પ્રકારનું ગાઈ દઉં. હવે તો આ લગ્નના ગીતે હોય આ ગયા તો હવે ગાય છે, ટાઈમ નથી ગયો. હવે તો હમણાં અમારે લગ્નમાં હાજરી આપવા ગયા તો મોડિયું નહીં માથે રાખતા એમ કીએ બધા. હમણાં અમારી કઈ ના અહીંયા હાથે બાંધીને બેઠી બાપુ. અમારા ભંડારીએ મને કીધું કે તમે બોલતા નહીં, મને કીધું તમારો સ્વભાવ થોડો કુતાવડો, મેં કીધું પણ આ હાથે ભલે બાંધો, મને કીને બાંધો તો છે પાંચ વર્ષ પછી એ બાંધશે નહીં, એ મુઠ્ઠીમાં રાખશે. બહુ સુધર્યા હો આપણે. તો જે પરિસ્થિતિને તમે હું સુધારી જ નથી શકવાના,
तो ये परिस्थिति ने स्वीकारवानी एनु मने बाण आपजो अने जे परिस्थिति आपणे बदलावी शकीए एम छीए एने कोई भूख्या ने आश्रय आपो तरस्याने पाणी पावो एवु मने बळ एवी मने बुद्धि आपजे के हुं एने जोईतो हे आपशे ભક્ત કવિ બિંદુજી મહારાજ વૃંદાવન નિવાસી એને કોઈ પ્રશ્ન કરી પૂછ્યું કે બધા કથા હાંભળે કથા કરે કીર્તન ગાય નાચે કૂદે મંદિરે જાય જાત્રાએ જાય એનાથી શું થાય અને મહાપુરુષે કથામાં બેઠા બેઠા બાપુ એક પદ ગાયું ये न पूछो के मरकर हम किधर जाएंगे ये न पूछो के मरकर हम किधर जाएंगे वो जिधर भेज देंगे उधर जाएंगे ये न पूछो के मर તમે ન પૂછતા અમને અમે મરી જઈશું તો આ બધું કરીને પછી ક્યાં જઈશું એની ચિંતા અમે નથી કરતા તો એને જ્યાં મોકલવા હોય ત્યાં મોકલે અમે તો એની દાસી છીએ અમે તો એની સાથે વેચાઈ ગયા છીએ રામજીની કથા આપે શું દાની મુક્તિ ધન ધર્મ ધામ કે આટલી વસ્તુ રામાયણ આપે આટલી વસ્તુ બડે ગૌર સે સુનીએ એક મુક્તિ આપે ભગવાનની કથા મોક્ષ આપે એક પછી ધન આપે ધર્મ આપે અને છેલ્લે ધામ આપે ચાર વસ્તુ આપે એક મહાત્માજી એમ કહ્યું કે રામાયણ બે વસ્તુ આપે કઈ વસ્તુ આપે તો કે મુક્તિ નામનું મોક્ષ નામનું ધન આપે અને ધર્મનું ધામ એટલે ધર્મનું સ્થાન આપે ત્રીજા મહાત્માએ જવાબ આપ્યો કે મોક્ષ એટલે શું કોને જોયો છે ઝેર અને અમૃત બેના નામ સાંભળ્યા છે આપણે કે નહીં એમાંથી ઝેર તો આપણે જોયું છે પીધું છે ઘણા બધા સંસારી છીએ તમે નું બધા તો કેટલા ઘૂંટડા પીવા પડે કેટલા બધા કારણ કે બધાની ઘરે તાવડી તપતી હોય મારા ઘરે તમારા ઘરે બધાને ઘરે તાવડી તો તપે જ ન તપે સંસારી છીએ મારે મારી પીડા હોય તમારે તમારી પીડા હોય આપણે બધા એક જ છીએ બધાને પોતાની પીડા હોય પણ મોક્ષનો મતલબ એ છે કે આ કથાના મંડપમાં આપણે બેસીએ એટલે બધું ભૂલાઈ જાય અને મોક્ષ ન ગણો તો બીજું ગણવું શું તમે નું ઘરે બેઠા હોય તો વહુ તમને તરત કે બા બેઠા છો મમ્મીજી તો કે હા આ લસણ ફોલી શાક સુધારી દો લોટ બાંધી દો છોકરાને રમાડો દાદા નવરા હોય તો તમે આને ફરવા લઈ જાઓ તો ત્યાં બધું કરવું પડે અહીંયા 3 કલાક સવારની 3 કલાક બપોરની 6 કલાક આપણો મોક્ષ કોઈ જાતની ચિંતા નહીં આનાથી બીજો મોટો મોક્ષ ક્યાં ગોતવો છે પ્રિયજન મુક્તિનું ધન આપે
અને ધર્મનું સ્થાન આપે. અહીંયા બેઠા હોય એટલે મને તમને ધર્મની પરિભાષાની વ્યાખ્યા મને તમને સમજવા પડે. આમાં બેઠા છીએ ત્યાં સુધી ઘરે બેઠા હોય ત્યારે આપણી ઘણી બધી ચર્ચાઓ એવી હોય, માફ કરજો, તમે હું બધા એક જ ખોડિયાના જીવડા છીએ એટલે બજારમાં શેરીમાં બેઠા હોય 8-10 જણા ભેગા થઈને વાત ન ગમતી હોય ને તો મારે તમારે એમાં હાય હા કરવી પડતી હોય. ન ગમતી હોય તોય જે વાત આપણને નથી અનુકૂળ એમાં મારે તમારે હા હોકારો કરવો પડે અને આપણા કાનમાં રસી કરવી, એના કરતા ઘર જાલી બેઠા હોય અહીંયા ઈ તો નથી. કેવડી વ્યવસ્થા ઠાકોરજી, અને છતાંય ન થાય તો આપણા નસીબ. હજાર વેદનાને લઈ અને આ જીવ રોજ પોતાની નવી નવી વેદનાઓને વ્યક્ત કરતો હોય છે, પણ અહીંયા બેઠા હોય ત્યારે મારી તમારી વેદના ગૌણ થઈ જાય. ભગવાનની કથા કેવી છે એના માટે બીજો એક બહુ સરસ વ્યાખ્યા. આમાં એક મહર, એક મશ્કરી છે, એક આનંદ છે, એક વિનોદ છે, એક વિનોદ છે આમાં. અને મારો સ્વભાવ મજાકિયો છે પ્રિયજનો, મને માફ કરજો, હું ગંભીર થઈને કથા ન કરી શકું બાપુ, મને માફ કરજો. કારણ કે આપણે બધા અહીં શ્લોકની સભામાં બેઠા છીએ, ભગવાનનું ભજન કરવા બેઠા છીએ, આપણે શોક સભામાં તો નથી બેઠા કે હોગિયા ડાચા કરીને બેહવું, દાંત કાઢતા કાઢતા ભગવાનની કથા ન કરી. અને મને એવું હોગિયું ડાચું કરીને ભાર મારીને કથા કરતા નથી આવડતી, હું તો દાંત કાઢતા કાઢતા કથા કરાવું. અને આપણે ક્યાં ભાગીને હિમાલય જવું છે? જેને જવું હોય એને મુબારક, આપણા રામને જવું નથી, આપણા કથા ગાવી છે, મજા કરવી છે. હા, જેને નસીબમાં હોય જાય સન્યાસ લઈને, અને આપણા ભાગ્યમાં નથી તો આને ગાય દાંત તો કાઢીએ. કચ્છમાં પતિ પત્ની એક બાળક ત્રણે વાતો કરતા હતા, જોજો બનેલી સત્ય ઘટના બાપુ. એના ઘરમાં કોઈ દિવસ સારું કઈ રસોઈ નથી, કોઈ દિવસ સારું બને નહીં. એમાં એક દિવસ એનું નામ જટણો, કચ્છની આ કથા છે. એટલે જટણાએ આજે હવારમાં એમ કીધું એની ઘરવાળીને, એની ઘરવાળીનું નામ જટણી, આજ કઈક સારું બનાવો ને એમ કહીને એનો પતિ બહાર નીકળો એટલે એનો છોકરો રસોડામાં એની મા પાસે નાચવા માંડ્યો. પૂછ્યું કેમ બેટા નાચે છે? એટલે એની માને કીધું કે આજ મારા બાપુજી હારું રાંધવાનું કીધું. એટલે તો કે બેટા નાચ માં, કે કેમ? એ તારા પિતાજી છે, ક્યારો એનો વિચાર બદલે એનું નક્કી નહીં, કારણ કે મેં એના ભેગી જિંદગી કાઢી છે. થોડીક વાર થઈ જટણો ગામમાંથી બજારમાંથી આવ્યો, આવીને પૂછ્યું કે બેટા બજાર ગામમાં એક મોટો માણસ આવ્યો છે. એટલે એની પત્ની પૂછ્યું કેવડો મોટો છે? કે હેઠે પગ નથી મૂકતો. એ આવે એને જોઈ લે પછી જે બનાવવું હોય ને એ બને, તેથી સારું રાંધણું એટલે લાપસી કરતા આપણે તો લાપસી બનાવતા આવડે ને એની લાપસી ખાધા જેવી હોય. ઘણાની લાપસી તો એવી કે હાંઢીઓ કરવો પડે, કઈ ઘોડો કરવો પડે, એવી લાપસી એટલે તો માતાજીના નિવેદમાં લાપસી નવી વહુને એમાં કરવા દઈએ, આપણને ખબર પડે કે આ કેટલી માતાજી એ બહુ હોશિયાર છે કે મારી લાપસી જ કરજો એટલે આપણને ખબર પડે કે નવી વહુ આવે ને બે વસ્તુ બનાવવા દેવી એટલે ખબર પડે. પૂતલા બનાવવા દેવા, એક ચણા લોટના નહીં, ગોળના, થોડા ઘઘરા ગોળના પૂતલા બનાવવા. અમારા રમણ અમારી સોસાયટીમાં